મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે જેમાં તમને મકાન ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે તો આ યોજનાનો લાભ દરેક લોકોને મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા તમારે અરજી ક્યાં કરવી એના વિશે ચર્ચા કરીશું અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો તમે લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી આને શેર કરજો જેથી તેઓ પણ આવી યોજનાનો લાભ મેળવી શકે અને ચેનલ ઉપર પહેલી જ વાર મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ પ્રધાનમંત્રીએ દેશના એક કરોડ લોકોને રૂફટોપ સોલાર પેનલ આપવાનું લક્ષ્ય છે એ રાખેલું છે આ યોજના હેઠળ દેશના લોકોને વારંવારના વીજળી બિલ અને વીજ કાપની સમસ્યાથી છુટકારો મળી રહે એટલા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે તો આવો જાણીએ આ યોજના વિશે અને તેના માટે કઈ રીતે એપ્લાય કરવું તે તમામ બાબતો આપણે જોઈએ મિત્રો વાત કરીએ પીએમ સૂર્યોદય રૂપટોપ સોલાર હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે આ યોજના સોલાર પેનલ રોપટોપ સિસ્ટમ દ્વારા લાગવામાં આવશે એટલે કે ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઇમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે એટલે કે મિત્રો તમને જ્યારે લાઇટ જતી રહેતી ત્યારે જે તમને તકલીફ પડતી એનો હવે છુટકારો થઈ જશે આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેનાથી ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યાઓ પણ દૂર થશે ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ સૂર્યોદય હેઠળ સોલાર લગાવવા એપ્લાય કરતાં પહેલાં કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને સોલાર પેનલ લગાવવાના ખર્ચની ગણતરી કરી શકે છે એટલે કે તમે અગાઉથી તપાસ કરી શકો છો કે સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે અને પછી ઘરેલું વીજળી બિલમાં કેટલી રાહત મળશે તો મિત્રો અહીંયા કેલ્ક્યુલેશનની પણ સુવિધા છે એ તમને વેબસાઇટ ઉપર મળી જશે પોસિબલ હશે તો આપણે એક અલગ વિડીયો પણ બનાવશું કે તમને ખર્ચ છે એ કેટલો લાગી શકે છે અને તમારું વીજળી બિલ છે એ કેટલું બચી શકે છે તો આ બંનેનું કમ્પેરિઝન તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે સોલાર પેનલ લગાવવી જોઈએ કે નહીં તો તમારે આ યોજના માટે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવા વિશે પણ આપણે અલગથી એક વિડીયો બનાવશું પીએમ સૂર્યોદય યોજના હેઠળ તમારા ઘરની છત પર સોલાર રોકટોપ પેનલ લગાવતા પહેલાં સત્તાવાર પોર્ટલના હોમપેજ પર કેલ્ક્યુલેટર વિકલ્પ પર ક્લિક કરીને તમામ વિગતો ભરીને તમને કેટલો ખર્ચ પડશે તે ચેક કરો અને પછી આ યોજના માટે અરજી કરો તમને કેટલો લાભ મળશે વીજળીનો ખર્ચ જે પહેલાં આવતો હતો તેમાં શું રાહત મળશે તમે જાતે જ ઓનલાઈન જાણી શકશો કે તમને કેટલો ખર્ચ પડશે અને કેટલી રાહત થશે ત્યારબાદ આ યોજના હેઠળ અરજી કરીને તમે તમારા ઘરની છત પર જ રોપટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો સત્તાવાર પોર્ટલની લિંક આપણે આપેલી છે તો અહીં મિત્રો પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રોપટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપવામાં આવશે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઘટશે અને સોલાર એનર્જીથીને વીજ ઉત્પાદન થશે તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્યમાં અજવાળામાં વીતશે આ યોજનાથીને વીજળી બિલના ખર્ચમાં ઘટાડો થશે પીએમ સૂર્યોદય યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને એપ્લિકેશન પ્રક્રિયા આગળ આપેલી છે પીએમ સૂર્યોદય યોજના માટે કેન્દ્ર સરકારના અધિકૃત પોર્ટલ પર જાઓ જેની લિંક અહીં તમે જોઈ શકો છો સોલાર રૂફટોપ ડોટ જીઓવી ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપર મિત્રો તમારે અરજી કરવાની રહેશે અહીં તમને સોલાર રૂફટોપ યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે આ અગાઉ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરતાં પહેલાં કેટલો ખર્ચ થશે તે પણ અહીં જાણી શકાશે સરકાર સોલાર પેનલ લગાવવા પર જ સબસિડી આપે છે માટે જે લોકો એપ્લાય કરશે તેમને ત્યાં સોલાર પેનલ લગાવ્યા બાદ સબસિડી છે એ મળશે જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને સમગ્ર માહિતીને વિગતવાર ભરી શકો છો તો મિત્રો આ સોલાર વેબ સોલાર રૂપટોપની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો એનો વિડીયો પણ આપણે ટૂંક સમયની અંદર જ બનાવશું જેથી તમે જાતે જ એપ્લાય કરી શકો જ્યારે તમારા ઘરની છત ઉપર સોલાર રોપટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી તમે સબસિડી માટે એપ્લાય કરી શકશો એટલે કે ત્યાર પછી તમને સબસિડી મળવા પાત્ર થશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ હંમેશા ઘરની છતની માંગણી કરીને ફોર્મ ભરો ઘરની છતના ક્ષેત્રફળ મુજબ સોલાર પેનલ લગાવો આમ કરવા માટે ફોર્મમાં મૂળભૂત માહિતી ભરવાની રહેશે ફોર્મ સબમિટ કરો ફોર્મ સબમિટ કર્યા પછી તમારા ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે આ માટેનો ખર્ચ લાભાર્થી પાસેથી વસૂલ કરવામાં આવશે અને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો જ્યારે સિસ્ટમ લગાવવા આવશે સોલાર રૂપટોપ ત્યારે મિત્રો તમારે તમારા પૈસા છે એ આપવાના રહેશે પરંતુ સરકાર છે એ લાગી જશે ત્યાર પછી તમને સબસિડી સ્વરૂપે પાછા આપી દેશે એકવાર રૂપટોપ સોલાર પેનલ લાગી એટલે લાભાર્થીને દર મહિના આવતા વીજળીના બિલમાં મોટી રાહત છે એ મળી જશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં કોઈ પણ વ્યક્તિ આ સોલાર સિસ્ટમને તેના ઘરની છત પર અથવા તો તેની ફેક્ટરીની છત પર અથવા તો તેના નાના ઉદ્યોગની છત પર સ્થાપિત કરી શકે છે જે પીએમ સૂર્યોદય યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે આ સિસ્ટમને રૂફટોપ સોલાર તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં રજૂ કરવાના રહેશે તો સૌ પ્રથમ તો તમારું આધાર કાર્ડ રહેશે ત્યાર પછી એડ્રેસ પ્રૂફ જેમાં મિત્રો કોઈ પણ એડ્રેસ પ્રૂફ હોય તમારું એ આપી શકો છો લાઇટ બિલ તમારે આપવાનું છે આવકનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે મોબાઈલ નંબર ત્યાર પછી બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને છેલ્લે રેશન કાર્ડ તો આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે અહીં અપલોડ કરવાના રહેશે તો મિત્રો આશા રાખું છું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી સાથે બે લાઇકન ઓલ નોટિફિકેશન ક્લિક કરી લેજો જેથી હું કોઈપણ ફોર્મ ભરવાના કે યોજનાકીય વિડીયો નાખું એટલે મિત્રો તમને એનું નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે અને તમે જાતે જોઈ અને અરજી કરી શકો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ